વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તળાજા ખાતે ફોરેસ્ટ વિભાગની હાજરીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ. તળાજા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ, જેમાં સમગ્ર શહેરમાં રેલીનું આયોજન કરાયું. ફોરેસ્ટ વિભાગે આપી હતી હાજરી. વાત કરવામાં આવે તો 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસે નિમિત્તે તળાજા ગર્લ્સ હાઈસ્કૂલ તળાજા ખાતે વન વિભાગના સહકર્મચારીઓ તથા સિંહ દિવસ તાલુકો કોઓર્ડિનેટર જીતુભાઈ જોશી તથા હિરણભાઈ સાગરના સહયોગથી એશિયાઈ સિંહોની વસ્તી ગુજરાત રાજ્યના ગીર જંગલોમાં જોવા મળી હતી અને હાલ એશિયાઈ સિંહો ગીર ઉપરાંત રક્ષિત જંગલ વિસ્તારના સિવાયના વિસ્તારમાં પરિભ્રમણ કરતા જોવા મળે છે, જેના કારણે માનવ જીવન તથા વન્યજીવોના ઘર્ષણોની ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ છે. આપનું નામ સાહેબ? ભાઈ પી ચાવડા, ગ્રાઉન્ડ ફોરેસ્ટર, તળાજા. ચાલો, આજ રોજ 10 ઓગસ્ટના રોજ વિશ્વ લાયન ડેની ઉજવણી તળાજા તાલુકાના ગામે ગામ કરવામાં આવે, જેમાં તળાજા તાલુકાની કુલ 252 સ્કૂલોમાં લાયન ડેની ઉજવણી કરવામાં આવે, જેમાં તળાજા વિસ્તરણના આરએફઓ શ્રી કિંજલબેન જોશી તથા તેમનો સ્ટાફ અથવા અને ક્ષેત્રીય વન વિભાગના અમારા સ્ટાફ શ્રી આઈવી ગોહિલભાઈ, પી બી ચૌહાણભાઈ, જેસી ગોસ્વામીભાઈ, એચ એસ ગોહિલભાઈ અને એમ બી ધાંધલાભાઈ તથા અન્ય સ્ટાફોએ હાજરી આપી અને આપણી તળાજા ગર્લ્સ સ્કૂલ ખાતેથી એક મહારેલીનું આયોજન કરી અને ગ્રામ્ય વિસ્તારમાં જે રેલી ફેરવામાં આવે, જેમાં અંદાજિત સ્કૂલની 1200 બાળાઓએ ભાગ લીધેલ અને સિંહના મુખોટા પહેરી અને સૂત્રોચ્ચાર કરી અને સિંહ વિશેની જાગૃતિ, જનજાગૃતિ લોકોમાં ફેલે અને લોકો સિંહ વિશેની માહિતીથી વાકેફ થાય અને સિંહ એ પ્રજાનો દુશ્મન નહીં પણ પ્રજાનો મિત્ર છે એવો એક મેસેજ પાસ કરી અને સિંહોના રક્ષણ માટે જન લોકો પણ એક સહયોગી બને અને વધુમાં વધુ વન વિભાગને સહકાર આપે અને સિંહોના સંરક્ષણ માટે વધુ ને વધુ લોકો આગળ આવી અને સિંહ દિવસની ઉજવણી કરે, જે માટે આજરોજ અમે એક રેલીનું આયોજન કરી અને ત્યારબાદ ગર્લ્સ સ્કૂલમાં સિંહના સંરક્ષણ માટે 1200 બાળાઓએ એક પ્રતિજ્ઞા લીધે અને એક સિંહ વિશેની 40 મિનિટની ફિલ્મ નિહાળે અને સિંહ દિવસ નિમિત્તે એક ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પીડી ડાભી તળાજા.